અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કુંડોલ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક દ્વારા શાળાની વિદ્યાર્થી સાથે શારીરિક છેડછાડનો મામલો સામે આવ્યા બાદ બાળકીની માતાએ મોડાસા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી મુખ્ય શિક્ષકની અટકાયત કરાઈ. મોડાસા તાલુકાની કુંડોલ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં ભણતી શાળાની એક વિદ્યાર્થીની સાથે શાળાના મુખ્ય શિક્ષક કિરીટ પટેલે શારીરિક અડપલા કર્યા હતા ત્યારે વિદ્યાર્થિની દ્વારા સમગ્ર મામલા ઘરે આવી વાલીને વાત કરી હતી, જેથી વિદ્યાર્થિનીના વાલી રોષે ભરાયા હતા અને શનિવારે શાળામાં જઈ હોબારો મચાવ્યો હતો. શાળાના શિક્ષક દ્વારા છેડતીના બનાવને લઈ સમગ્ર વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે શિક્ષક દ્વારા આચરવામાં આવેલી આ કલંકિત ઘટના માટે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલાં ભરાય તેવી માંગ વાલીઓએ કરી હતી. ત્યારે સમગ્ર મામલે ભોગ બનનાર વિદ્યાર્થિનીની માતાએ મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જે આધારે મોડાસા ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપી શિક્ષકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવાંગ ચૌધરી, ZS TV, મોડાસા. અરવલ્લી જિલ્લાના કુડાલ ગામમાં ગત તારીખ 26મી ના રોજ સરકારી જે શાળા હતી એના પ્રિન્સિપાલ કિરીટભાઈ જે ધોરણ 8ની એક વિદ્યાર્થિનીના કહેવાતી છેડતીના પ્રકરણમાં 29 તારીખે અમને પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે ગામ લોકો શાળાની અંદર ઘણા બધા ટોળાઓ ભેગા થઈ ગયા છે અને કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી પરિસ્થિતિ હોવાને કારણે અમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા અને જે કહેવાતા જે આરોપી એટલે કે શાળાના જે પ્રિન્સિપાલ છે એને પૂછપરછ માટે તાત્કાલિક પોલીસ સ્ટેશને લઈ આવેલા અને જે બાળા જે છે ધોરણ 8ની વિદ્યાર્થીની એની માતા જે છે એમણે કલમ 356(1), (2), (4) અને પોક્સો કલમ 12 હેઠળ ફરિયાદ નોંધાવેલ છે અને હાલ તપાસ ચાલુ છે અને તપાસને અંતે જે કંઈ ખરડાઈ નીવડશે એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.